જે રીતે સમગ્ર વિગતો મળી રહી છે તે અનુસાર અલ્પેશ કથિરિયા અહીં ધરણા ઉપર બેઠા છે અને કેટલીક બોલાચાલી પણ અહીં સર્જાય છે. આખરે તેની પાછળનું કારણ શું છે બળદેવ? દીપાલી, ચોક્કસપણે જે રીતના અલ્પેશ કથિરે આજે બપોરથી જ આજે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ ઉપર બેઠા છે. તેમની માંગ છે, જે ડાંગ જિલ્લામાં જે અકસ્માત થયો છે તે અકસ્માત ઇજાગ્રસ્ત અને જે લોકોને જે સહાય મળવી જોઈએ તે સહાય મળી રહે અને જે સારવાર હેઠળ જે લોકો છે, જે બાળકો છે, તેમને સારામાં સારી સુવિધા સાથે સારવાર મળે તે બાબતની રજૂઆતને લઈને ઉપવાસ ઉપર બેઠા છે. તો અલ્પેશ કથિરે છે તો તેમની સાથે આખી હકીકત જાણવાનો પ્રયત્ન કરશું કે પોલીસ કાર સાથે ઘર્ષણ બી થયું હતું. અલ્પેશ, આપની કઈ રીતની માંગ છે અને જે પોલીસ સાથે થોડું ઘર્ષણની જે સ્થિતિ સર્જાઈ હતી શું હકીકત હતી? કલેક્ટર ઓફિસે અમે જયારે ધરણા પર બેઠા છીએ એ સમયે ગેટ કલેક્ટર ઓફિસનો બંધ કરી દે છે પીએ અને એસીપી. તો આ એક લોકશાહીમાં એમનો અધિકાર નથી, જનતાની પ્રોપર્ટી છે, એના દરવાજા 24 કલાક ખુલ્લા જ રહી. અને અહીંયા કોઈ એવો ખાસ વિકાસ નથી થયો કે અંદર કંઈ સોનું કોઈ હોય કે કોઈ ચોરી નહીં હોય. દરેક લોકો આવી રહ્યા છે, વાહન બહાર પાર્ક કરવાનું છે કે લોકો વાહન બહાર પાર્ક કરે છે તો ટોઈંગવાળા ટ્રાફિકવાળા લઈને વયા જાય છે. અંદર પાર્કિંગની વ્યવસ્થા તો આવને એ બાબતે ઘર્ષણ થયું હતું અને અત્યારે તો ગેટ ખુલી નાખ્યું છે. કઈ કઈ ચાર માંગો છે જેને લઈને તમે હાલમાં ઉપવાસ ઉપર બેઠા છો કલેક્ટર કચેરી ખાતે? પહેલી માંગ કે દારૂ પીને જે મરે લઠ્ઠાકાંડમાં એમને 5 લાખ, તો જે એસટી બસનો ડ્રાઈવર દારૂ પીવે એની પાછળ અકસ્માત સર્જાય, 10 બાળકોના મૃત્યુ થાય, હું તો એમ કહું છું ભાજપ દ્વારા હત્યા થાય, એ લોકોના નાના બાળકો હોય તો એને 2.5 લાખ શા માટે? એ પહેલી માંગ. એમને પૂરી પૂર્ણ રીતે જે પણ ધારાધોરણ હોય એ બધાના સરખા જોવા જોઈએ, તો જે પણ મહત્તમમાં મહત્તમ મર્યાદા હોય એમને ન્યાય આપવામાં આવે ને એમને રકમ આપવામાં આવે. બીજી માંગ, જે બાળકને સુવિધા નથી મળી રહી કે સારવાર વ્યવસ્થિત નથી મળી રહી એ પણ અમારો મુદ્દો છે. પહેલી માંગ એક છે. બીજી માંગ એ છે કે એ લોકોને ખાનગીમાં તરત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, કે જ્યાં ગુજરાતના ડેપ્યુટી સચિવ એમ નીતિનભાઈએ બહાર સારવાર લેવું પડ્યું એવી સારી હોસ્પિટલો પણ આ સુરતમાં છે એમાં દાખલ કરવામાં આવે. ત્રીજું કે એ લોકોની પાછળ જે પરિવારનો રોજગાર ધંધો બંધ થઈ ગયો છે અથવા જે મુખ્ય વ્યક્તિ કમાતી હતી એમને જે નુકસાન થયું છે તો એવી તમામ પરિવારને સહાય આપવામાં આવે. અને ચોથો મુદ્દો કે દારૂ જ્યાં પીધો તો એ બુટલેગરને પકડે, કંઈક ને કંઈક કમલમ સાથે હશે. અલ્પેશ, તો આપણી માંગ જો નહીં સ્વીકારવામાં આવે, સરકાર દ્વારા તો જાહેરાત કરી દેવામાં આવે છે, તો 1-2 દિવસમાં કદાચ સહાય આપવામાં આવે તો આપની કઈ રીતની આગળની રણનીતિ કે લડત કઈ રીતની રહેશે? હાલ અમે જે ફ્રૂટ ને દૂધ વિતરણ આપવા ગયા હતા અને એમણે જે અમને શબ્દો કીધા એને કારણે અમે તમામ કાર્યક્રમો રદ કરીને આમાં વધારે મહત્વ આપ્યું છે. કેમ કે બાળકોની પીડા છે, 10 બાળકો મૃત્યુ પામે છે, 17થી વધારે લોકો જયારે એડમિટ છે, હજી સરકારને કંઈ પડી નથી. હાલ અમારા ઉપવાસ જારી છે, આવનારા દિવસોમાં જે પણ રણનીતિ હશે એ જાહેર કરીશું. દીપાલી, આ જે રીતના અહીંયા કાર્યકર્તાઓ મોટા પ્રમાણમાં બેઠા છે અલ્પેશ કથિરે સાથે સાથે, અને હાલમાં તો હવે જોવાનું રહ્યું કે અલ્પેશ કથિરેનું જે હેતુ કેવું છે કે તેમની જે માંગો પૂરી નહીં કરવામાં ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે અને આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. દીપાલી.